અત્યારે જે આ ગેસની લાઇન હાલી રહી છે લાઠી તાલુકાની અંદર, કે નગરપાલિકામાંથી કોઈ મંજૂરી મેળવેલ ના હોય એવું અમને જાણવા મળેલ, છતાં આ બધી ગેસની લાઇનની હર જગ્યાએ ખોદમણી હાલી રહી છે, એમાં આ ભાઈનું ઘર છે તેમની અંદર આ સાઇડની અંદર આ બધું તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ, કે આ બધું ખોદાઈ ગયેલું છે અને આની અંદર આ બધું ખોદેલું છે, પણ આ ઘરને માલિકીની કોઈની પરમિટ લીધા વગર એનો ઘરનો મેઇન દરવાજાનો રસ્તો પણ ખોદી નાખેલ છે. એમાં આ ભાઈનો આપણે અભિપ્રાય લઈ કે આ ભાઈ જે મકાન માલિક છે એમને આપણે પૂછીએ કે આ ભાઈ તમને જાણ કરવામાં આવી છે કે અહીંયા અમે લાઈન નાખી છે કે આ ખોદી હશે તમારા ઘરમાં? એ કાંઈ જાણ કરવામાં નથી. નહીં નહીં, આ ભાઈને કોઈ જાણ કરવામાં આવી નથી હાલ કે આ ભાઈને તમને પૂછવામાં આવ્યું હતું કાંઈ લાઈન નાખવાની કે અમે તા ખોદીએ છીએ એવું આવ્યું છે? કે આ ભાઈને બી કોઈ જાણ કરવામાં નથી. એના બાજુના બીજા મકાન માલિક છે આ ભાઈ પોતે. અહીંયા અહીંયા ઓરાવ તો ભાઈ તમે, તમને બી તમારું બાજુનું મકાન છે તમને જાણ કરવામાં આવી છે નહીં કે અમે આ ગેસની લાઈન નાખી છે તમારો આ ઘરની અંદર મેઇન ગેટમાં તમારું ખોદાણ કરવામાં આવ્યું? કોઈ વસ્તુની જાણ નથી થઈ, કોઈ વસ્તુની જાણ કરી, કોઈ તમને કોઈ સુપરવાઇઝર કે કોઈ આ કોઈ મજૂરો આવીને તમને એના દ્વારા કોઈની જાણ કરવામાં આવી નથી? નહીં નહીં, હાલ કોઈની જાણ કરવામાં આવી નથી. અને આ ડાયરેક્ટ આવી રીતે કોઈના મકાનની ઉપર લાઈનનું ખોદાણ કરી નાખવામાં આવે છે, તો આ બધું નગરપાલિકાનું બહુ બેદરકારીનું કામ ગણાય છે હાલ. એટલે આ એસબીએન ન્યૂઝમાંથી અત્યારે આ કોઈનું જાણ કરવામાં આવતું નથી ને આવી લાઈન અવરનવર હજી તો આખા લાઠી તાલુકાની અંદર નાખવામાં આવશે, તો આનો જવાબદાર કોણ? નગરપાલિકા જ છે. આ પબ્લિકને હેરાન કરવાના છે કે આ કોઈની અંદર આને જવા આવવામાં તકલીફ પડે, આ લોકો પથ્થરો મૂકી એમના ઘરની અંદર પ્રવેશ કરવામાં આવે છે, તો આનો બધો કોણ? નગરપાલિકા જવાબદાર છે.